આપણે હવે સાંભળવા માટે આદિ થઈ ગયા છીએ કે આ પુલ તૂટી ગયો, તે પુલ તૂટી ગયો. હવે આપણા માટે નવાઈ નથી આ બધી વાત. હવે તો પુલ તૂટે તો આપણને નવાઈ પણ નથી લાગતી. હવે આપણે એ વસ્તુથી વાકેફ છીએ કે હા, આવું તો બધું થતું રહે છે. ફરી પાલનપુરમાં વિકાસ ભમ થઈ ગયો. પાલનપુર આરટીઓ સર્કલ પાસે નિર્માણધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. ચાલુ કામ દરમિયાન સ્લેબનો એક ભાગ ધરાશાયી થતાં નીચે પડેલા ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગયા. પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં ત્યાં વાહનોને નુકસાન પહોંચ્યું છે. તો પહેલાં એ વિડીયો જોઈએ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તરત જ આ ઘટના બાદ એક ટ્વીટ કર્યું. પાલનપુર આરટીઓ સર્કલ નજીક ઓવરબ્રિજ ધરાશાયી થયો. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. રિક્ષા ચાલક સહિતના 3 લોકો કાટમાળમાં દબાવા હોવાની આશંકા છે. આ બ્રિજ નહીં પણ ભ્રષ્ટાચારનો વિકાસ પડ્યો છે. હવે ફરી અધિકારીઓને બદલી કરી અને હૈયાને ટાઢક મળી જશે. આ બ્રિજનું કામ 1.5 વર્ષ પહેલાં જ શરૂ કરવામાં આવ્યું હતું અને આગામી જાન્યુઆરીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ થવાની હતી. પણ કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ બ્રિજનો એક સ્લેબ ધરાશાયી થઈ ગયો. આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક પ્રતિક્રિયા આપી છે. સરકારને ઘેર્યા છે તો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે સાંભળીએ. માર્ગ અને મકાન વિભાગની ભ્રષ્ટ નીતિના કારણે, કૌભાંડ આચરવાની નીતિના કારણે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આરટીઓ સર્કલ પાસે ફરી એક બ્રિજ કોલેપ્સ થયો છે, પડી ગયો છે. અનેક લોકોના જીવન જોખમમાં મુકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠા જિલ્લાની અંદર નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારના કારણે વારંવાર ગાબડા પડ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈની સામે એફઆઈઆર કરવામાં આવતી નથી, ધરપકડ કરવામાં આવતી નથી, એ કોન્ટ્રાક્ટરોની ચોકડી પણ મારવામાં આવતી નથી. અને આ બેદરકારી ભર્યા વર્તન અને વલણના કારણે જ કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને માર્ગ અને મકાન વિભાગના મળતિયાઓ એ બેફામ બન્યા છે અને ભ્રષ્ટ રીતે કામ કર્યું હોવાના કારણે આ બ્રિજ કોલેપ્સ થયો છે. બનાસકાંઠાની જનતાને અપીલ કરું છું કે 2024ની ચૂંટણીમાં આવા ભ્રષ્ટાચારી તત્વોને તમે જાકારો આપો. કમલમની ઓફિસો એ અદ્ભુત બને છે, ટકાટક બને છે, એમાં ક્યારેય કોલેપ્સ થતું નથી, એમાં ગાબડું પડતું નથી. પણ જાહેર જનતા માટે જે બ્રિજ બનવાનો હોય એ બ્રિજ એટલો લફરફફર બનાવવામાં આવે છે કે માણસોના જીવન જોખમમાં મુકાય. આ કોઈ પણ સંજોગોમાં આપણે ચલાવી લેવું જોઈએ નહીં. એટલે હું માંગ કરું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક આનો કોગ્નિઝન્સ લઈ સંજ્ઞાન લઈને ગુનો દાખલ કરવો જોઈએ. જે અકસૂરવાર આરોપીની ધરપકડ થવી જોઈએ.